नमस्कार, आजना ऑनलाइन लेक्चर में हूँ अजय सर तमारा बधानु स्वागत करूँ छू। आज आपणे ग्लोबल वॉर्मिंग विषय अभ्यास करीशू। ग्लोबल वॉर्मिंग ए कोई एक राज्य के देश की नहीं परंतु पूरा विश्वनी समस्या है। जो ग्लोबल वॉर्मिंग आमज वधतुं रह्युं तो ए दिवसों दूर नहीं कि जे दिवसे पूरी दुनियानो विनाश थई जशे। ग्लोबल वॉर्मिंग एटले वैश्विक ताप वृद्धि। जो पृथ्वी गरम थशे तो तेनी सीधी ज असरो सजीवोना जीवन पर थशे अने धीमे धीमे पृथ्वी परथी सजीवोनो नाश थशे। आ मात्र एक संभावना छे, भविष्यमां तेने अटकाववा शुं उपाय छे ते हवे आपणे आगळ विडियोमां जोईशुं। तो सौथी पहेला ग्लोबल वॉर्मिंग एटले शुं એ સમજવું રહ્યું। ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું ગરમ થવું। પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલ છે એ ઘણા વર્ષોથી ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે। આ જે ઘટના છે તેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે એ જાણવું રહ્યું કે પૃથ્વીનું તાપમાન વધે છે શા માટે। સૂર્યમાંથી નીકળતા કિરણો પૃથ્વી પર આવે છે અને પૃથ્વીની સપાટીને ગરમ કરે છે। આ ઉપરાંત પૃથ્વીની આસપાસ આવેલા વાતાવરણને પણ ગરમ કરે છે। પરંતુ જો આ બધું કુદરતી રીતે ગરમ થાય તો તેને ગ્રીન હાઉસ અસર કહે છે। પરંતુ માનવોના હસ્તક્ષેપને કારણે પૃથ્વી પર ગ્રીન હાઉસ ગેસો વધી ગયા છે, જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન। આ બધા ગેસોનું પૃથ્વી પરનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેને કારણે પૃથ્વીની સપાટી પરની ગ્રીન હાઉસ અસર વધવા લાગી છે અને તેને કારણે તાપમાન પણ વધવા લાગ્યું છે। સૂર્યના કિરણો પૃથ્વી પર આવે છે અને પૃથ્વીની સપાટી સાથે અથડાઈને પરાવર્તન પામે છે, ત્યારે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લાંબી તરંગ લંબાઈવાળા સૂર્યના ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીની સપાટી તરફ પાછા મોકલે છે। આમ પૃથ્વીની સપાટી ગરમ થતાં વાતાવરણનું તાપમાન પણ વધે છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે, જેની ઘણી હાનિકારક અસરો પણ છે। તો હવે આપણે જોઈશું કે ગ્લોબલ વોર્મિંગની અસરો શું શું છે। છેલ્લા 25 વર્ષમાં ધરતીનું તાપમાન બહુ જ વધારે વધી ગયું છે। વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જો આમ જ વધતા રહ્યા તો માનવ જીવન મુશ્કેલમાં પડી જશે। એવું કહેવાય છે કે ગ્લોબલ વોર્મિંગથી આ સદીના અંત સુધીમાં સમુદ્રની સપાટી 61 લઈને 110 સેન્ટીમીટર જેટલી વધી જશે। 1880 પછી ધરતીનું તાપમાન 1.5 અંશ સેલ્સિયસ જેટલું વધી ગયું છે। 20મી સદી 400 વર્ષમાં સૌથી ગરમ સદી રહી છે। જો સમુદ્રની સપાટીનું તળિયું વધશે તો કેટલીક મોટી તબાહીઓ આવશે। ગરમીથી હિમ પ્રદેશોના બરફો ઓગળશે અને તેનાથી બનતા પાણીથી પૂર અને સુનામી પણ આવી શકે। ગ્લોબલ વોર્મિંગથી ઠંડા પ્રદેશો પણ ગરમ થવા લાગ્યા છે। તો હવે તેને અટકાવવા માટે શું કરી શકાય તે જોઈએ। ગ્રીન હાઉસ ગેસોનું જે ઉત્સર્જન થાય છે તેને ઓછું કરવું જોઈએ। પ્રદૂષણ અટકાવવું જોઈએ। કારખાનાઓ, મિલો, મોટી ફેક્ટરીઓ, ઉદ્યોગો કે જેમાંથી ધુમાડા નીકળે છે તેમની ચીમનીઓમાં ફિલ્ટર લગાવવા જોઈએ, જેથી ઝેરી વાયુને વાતાવરણમાં જતા અટકાવી શકાય। જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરવું જોઈએ। અશ્મિભૂત બળતણોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ,
અને જંગલોનું પ્રમાણ વધારવું જોઈએ, એટલે કે વનીકરણ કરવું જોઈએ. સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. શાળા, કોલેજો વગેરેમાં પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. તો આજ પૂરતું આટલું જ. ફરી પાછા મળીશું. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.